નમસ્કાર. એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના સેવાની સુવાસ વિશ્વમાં ફેલાવનાર પીપી સવાણી પરિવાર અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા પિતા વિહાણી 271 દીકરીઓના ભવ્ય લગ્ન સમારંભ યોજાયો, જેમાં પ્રથમ દિવસે 135 દીકરીઓ જે પિતાની છત્રછાયાનું પાનેતર ઓઢાડીને સાસરે વળાવી હતી. સતત 9મા વર્ષે યોજાયેલા આ લગ્ન સમારોહમાં પીપી સવાણી અને લખાણી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 5 મુસ્લિમ સહિત 135 કન્યાઓને વિદાય આપવામાં આવી હતી. પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું, છેલ્લા 9 વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઈઓને અભિનંદન પાઠવતા ખોટા રીતિરિવાજોને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. દરેક સમાજ આજે ભપકાદાર લગ્ન છોડી સમૂહ લગ્નમાં જોડાયો છે, જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. સવાણી અને લખાણી પરિવારે દરેક વરરાજાને હેલ્મેટ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સાથે પોતાની અને પરિવારની સુરક્ષાની કાળજી રાખવાનો સંકલ્પ પણ કરાવ્યો હતો. દરેક પરિવારને એક એક તુલસીનો છોડ આપીને એને ઉછેર કરીને પરિવારને પર્યાવરણ સુરક્ષા અંગે પણ જાગૃતિ રાખવાનો સંદેશ આપ્યો હતો. આ વર્ષે કુલ 231 દીકરીઓના લગ્ન 2 દિવસ દરમિયાન યોજાયા હતા, જેમાં પ્રથમ દિવસે 135 દીકરીઓના લગ્ન થયા હતા અને બીજા દિવસે 136 દીકરીઓના લગ્ન ભવ્યતાથી યોજાયા હતા. આ 231 દીકરીઓમાં પૈકી 5 મુસ્લિમ દીકરીઓના નિકાહ યોજાયા હતા. આ સિવાય મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન રાજ્યની દીકરીઓ લગ્નબંધનથી જોડાઈ હતી. આ લગ્ન સમારોહમાં જેના લગ્ન થયા છે એ તમામ દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી છે. લગ્ન પછી પણ પરિવાર, સવાણી પરિવાર આ દીકરીઓની તમામ જવાબદારી નિભાવે છે. લગ્ન સમારંભમાં હાજર રહેલા મહાનુભાવોએ કન્યાઓને આશીર્વાદ આપીને સવાણી પરિવાર અને લખાણી પરિવારના આ સેવાકીય કાર્યને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અહીં એક જ મંડપમાં જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, ભાષા પ્રાંતથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાના નવી દિશાના દર્શન કરાવ્યા છે. પિતા વિહોણી દીકરીઓને સુખી દાંપત્ય જીવનના શુભ આશીષ પાઠવી લગ્ન પવિત્ર બંધન સાથે, બે આત્માઓના મિલન સાથે કુટુંબીજનો માટેનો અનોખો અવસર હોવાનું જણાવ્યું હતું. નોખા અને અનોખા આ લગ્ન સમારોહમાં સવાણી અને લખાણી પરિવારે જ્ઞાત, જાત, સંપ્રદાયને એકસાથે જોડીને દેશની અખંડિતતામાં નવી દિશાના દર્શન કરાવ્યા હતા. સંસ્કારી અને સમૃદ્ધ સામાજિક સંવેદના સાથે ચેતનાસભર સદભાવનાના વાતાવરણનું નિર્માણ કર્યું હતું. આજના આધુનિક સમયમાં દેશ માટે દિશા સૂચક છે. પિતા વિહોણી દીકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દીકરીઓના રંગે ચંગે લગ્ન કરાવીને સાસરે વળાવી હતી. આ કાર્યક્રમમાં યોજાયેલા સમારંભમાં રાજ્ય સરકારના મંત્રીઓ શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, શ્રી ગણપતભાઈ વસાવા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, માજી મંત્રી અને ભાજપ અગ્રણી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ભરતસિંહ પરમાર, સાંસદ દર્શનાબેન જરદોસ, ધારાસભ્યો કાંતિભાઈ બલર, કિરણભાઈ ઘોઘારી, વિનુભાઈ મોરડિયા, પૂર્ણેશભાઈ મોદી, હર્ષભાઈ સંઘવી, જંખનાબેન પટેલ, મેયરશ્રી ડૉક્ટર જગદીશભાઈ પટેલ, મેયર સુરત કલેક્ટર ડૉક્ટર ધવલભાઈ પટેલ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.